જે લોકોને ગળામાં સોજા આવ્યા હોય ઇન્ફેક્શન રહ્યા કરતું હોય જે લોકોને દાંતમાં દુખાવો રહ્યા કરતો હોય તો શું કરવું આવો એના માટે પણ એક દેશી પ્રયોગ છે સૌથી પહેલાં તો તમને ફ્રીજનું પાણી અને આઈસ્ક્રીમ બંધ કરવા પડશે તમને ચાવી ચાવીને ખાવું પડશે જ્યારે બી તમે જમવા બેસો લગભગ એક કોળીઓ ત્રીસ વાર ચાવો ત્રીસ મિનિટ લાગવી જોઈએ તમારા ભોજનમાં તો જ ખાધેલું સરસ મજાનું પસશે અને કોઈ પણ જાતના ઇન્ફેક્શનની ગુંજાઈશ નહીં રહે ત્રીજું કે સવારે શરૂઆત થોડા હુંફાળા પાણીથી કરજો જો પિત્તળનો પ્રોબ્લેમ ના હોય તો જે લોકોને હાઈટસ હરનિયા થયા હોય એ લોકો હુંફાળા પાણીનો પ્રયોગ નહીં કરવો બને તો હળદર અને આમળાનું પાણી ઉમેરીને પીજો અને એક સરસ મજાનો પ્રયોગ કહું છું તમે સો બસ્સો ગ્રામ જેટલા પાણીની અંદર દસ ગ્રામ જેટલી રાઈ અને એક ચમચી સોલ્ટ ઉકાળી નાખજો અને ઉકાળ્યા પછી એને ગાળીને થોડુંક કોગળા કરવા યોગ્ય ઠંડુ થાય એટલે એક ગ્લાસમાં ભરી લેજો અને સવાર સાંજ પાંચ પાંચ સાત સાત કોગળા કરજો તમને ખૂબ ઝડપથી ગળાના સોજામાં અને દાંતના દુખાવમાં રાહત થશે યાદ રાખો કે બહુ પહેલાં મેં એકવાર ફટકડીનો પ્રયોગ કીધેલો તમને કોગળા કરીને દાંતના દુખાવો મટાળવા માટે એક ખૂબ ઊંચા પરિવારના વ્યક્તિ મને મળવા આવેલા કારણ કે એમને રૂટ કેનાલને બધું કરવાનું કીધેલું ઓલરેડી એક તરફનું કરાઈ ચૂકેલા અને એમને ફરીથી પાછા બીજી તરફ પ્રોબ્લેમ થયો અને પેલો જૂનો પ્રોબ્લેમ બી જાગ્રત થઈ ગયેલો એમને આ સિમ્પલ ફટકડીનો પ્રયોગ કર્યો છે જ તમે હું આંગળી મૂકું છું એ જગ્યાએ એની લિંક પડશે મળશે તમને અને ફટકડીના એ પ્રયોગનો પણ તમે જો અમલ કરશો તો તમને બેવડો લાભ થશે મિત્રો આ જે પ્રયોગ છે એ પાંચથી સાત દિવસ કરજો સવાર સાંજ કરજો રાયનો સ્વભાવ થોડો ઉષ્ણ હોય છે ધ્યાન રાખજો ઘડે ઘડે પ્રયોગ ના કરતા અને મસ્તીના તમે પરિણામ લો ગળાના ઇન્ફેક્શનમાં ગળાના સોજામાં દાંતના દુખાવામાં મોઢાની શુદ્ધતામાં લાળ ગ્રંથિઓ ઓપન કરવામાં આનો ખૂબ મોટો ભાગ છે જે લોકોને તમાકુ ખાવાની આદત હોય મહેરબાની કરીને આદત છોડી દેજો ના ઓગળા શરૂ કરો દર પંદર દિવસે તમારે આ રિપીટ કરવાનું છે જુઓ કેટલા મસ્ત મજાના પરિણામ મળશે હા જે લોકોને ચાંદા પડ્યા હોય એ લોકો આ ક્રિયા નહીં કરે બી તપાસ કરીને પછી આગળ વધજો આ સંવાદનો શ્રેય હું ભગવાનના ચરણોમાં અર્પિત કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું અને આજના વિષયના સમાપનની આજ્ઞા ચાહું છું અસ્તુ વંદે માતરમ